આગળ વિસ્તારમાં પ્રથમ વખત ગૌચર જમીન પર દબાણ દૂર કરવા કામગીરી હાથ ધરાઈ. રાપર તાલુકાના રામવા ગામે ગૌચર જમીન દબાણો ખડકી દેવાયા હતા. 425 એકર ગૌચર જમીન પર દબાણ કરેલ હતું. રામવાવના અરજદાર જાગૃત નાગરિક શિવુભા દેશરજી જાડેજાએ લડત હાથ ધરી હતી. ડીઆઈએલઆરની ટીમ તેમજ પોલીસ રાપર તાલુકા પંચાયત અધિકારી ડામોર સાહેબ અરજદાર તેમજ ગ્રામજનો સાથે રહીને ડીઆઈએલઆરની ટીમ દ્વારા માગણી બાદ ખરાઈ કરીને પથ્થર માર્કિંગ કર્યા હતા. રામવાવના ગૌચર જમીનના સર્વે નંબર 966 પૈકી 2 જે 24 એકરનું આવેલું છે જેમાં દુકાનો રહેણાંક મકાન વાડીઓ 3 મિલ આવેલ છે તો બીજા સર્વે નંબરમાં 967 જે 42 એકરનું આવેલું છે તેમાં વાડી વિસ્તારનો સમાવેશ થાય છે અને ત્રીજો સર્વે નંબર 968 જે સર્વે નંબર 350 એકરનું આવેલું છે જેમાં 200 એકર આસપાસ માનવાડી વિસ્તારનો દબાણ છે. ત્રણેય સર્વે નંબરની ડીઆઈએલઆરની ટીમ દ્વારા ગૌચર જમીનની ખરાઈ કરીને માર્કિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. અરજદાર દ્વારા તાત્કાલિક દબાણ હટાવવા વહીવટતંત્ર પાસે માંગ કરી હતી. સ્ટોરી બાય ગની કુંભાર, ન્યૂઝ 11 ગુજરાત, ભચાઉ. મારું નામ જાડેજા શ્રી ઉપાધેશરજી, ગામ રામબાવ, તાલુકો રાપર, કચ્છ જિલ્લો ભુજ. રામબાવ ગામની ગૌચર જમીનમાં આજ પથ્થર ખોડવા આવેલ છે. પહેલાં આગળ માપણી થઈ ગઈ હતી, આજ પથ્થર પોલીસ સાથે ખોડે છે. પોલીસનો પૂરેપૂરો સાથ છે અને અમુક મોટે ભાગે વાડીઓ ગૌચર જમીનની અંદર આવેલ છે. આશરે કેટલા એકરમાં વાડી વિસ્તાર અને સ્થાનિક રહેણાંક મકાનો અને દુકાનો જે આવેલ છે એ કયા કયા સર્વે નંબરમાં આવેલ છે? 967 પૈકી 2 ની અંદર 3 મિલું અમુક મકાન આવે છે અને દુકાનો અને બાકીની જમીન વાવેતરમાં છે. 967 પૈકી 2માં અને 968 એમાં પૂરેપૂરી 42 એકર જમીન વાવેતરમાં જ છે. આશરે કેટલા એકર જમીન ઉપર દબાણ? ટોટલ 425 એકર. હવે તમને પ્રશાસન સાથે શું અપેક્ષા રાખો? પ્રશાસન સાથે આપણે અત્યારે પથ્થર ખોડે છે રહ્યા, ખાલી થાય એવી ઉપર મારી માંગ છે કે જે દબાણ રહ્યો ખાલી થાય તાત્કાલિક ધોરણે અને પોલીસનો આમાં પૂરેપૂરો આપણાને સાથ છે. પોલીસ તંત્રનો સારો કામગીરી અને જેટલી ગૌચર જમીનની દબાણ છે એ રાષ્ટ્રીય દેવરે રામવાવ ગામના સ્થાનિકના ભાજપના આગેવાન છે એ લોકો કણે જ નીકળી છે. આ ગૌચર જમીનનો દબાણ રહ્યો રામવાવના સ્થાનિક આગેવાન જેટલા ભાજપના છે એ લોકોએ કણે જ ગૌચર જમીનના 15 વર્ષમાં દબાણી છે. આ જગ્યાએ જોગી આદિત્યનાથનો ફૂલ ડોજર હાલે ને એવી જરૂર છે.